વિદ્યાર્થી મિત્રો, નવલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન માલમજી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને પાઠ આપણો છે 11 પર્યાવરણની અંદર, જેને કહેવાય આસપાસ. તો એમાં આપણે પાઠ સમજી તો ગયા, મહત્વના મુદ્દા પણ જોઈ લીધા. તો હવે શું કરવાનું છે કે ખાલી જગ્યા, જોડકા અને વાહનોનો ઉપયોગ સેના માટે થાય તે બરાબર. તો જો ખાલી જગ્યા જોઈએ આપણે પહેલા, તો ચાલો પહેલી ખાલી જગ્યા જુઓ જી. ખેતી કામ માટે ઉપયોગી પ્રાણી કયું છે બધાને ખબર છે, કારણ કે આપણા બધે ખેતી કામ વાળા વિદ્યાર્થીઓ વધારે છે. કે શું આવશે? બળદ. પછી રણમાં મુસાફરી કરવા માટે તો એ પણ બધાને ખબર છે, ઊંટ. પછી નદી પાર કરવા માટે નાવિકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, તેનો ઉપયોગ કરે નાવિકો. હોડી. ટપાલ લાવવા લઈ જવા માટે શેનો ઉપયોગ થાય? આપણે ચિત્ર દોરેલું છે, ખબર છે ને, લેખું છે પોસ્ટ વાહન બરાબર. તો આ થઈ આપણી મહત્વની 5 ખાલી જગ્યા, જે તમારે નોટબુકમાં લખવાની પણ છે અને બાકી પણ કરવાની છે. હવે અહીંયા છે ને, મેં તમને જોડકા શીખવાડ્યા છે, સૂચના લખી નથી, કારણ કે હવે તો તમને ઘણી બધી 11મો પાઠ પહોંચી જાય એટલે ખબર જ હશે કે જોડકા કેમ કરવાના હોય. લોખંડના પાટા પર મુસાફરી કરવી હોય તો એમાં શું આવશે? ક્યુ વાહન આવે? આ છોએ જોઈ લો, ક્યુ આવશે? આગગાડી. લખો અહીંયા આગગાડી ઉપકરમાં. ટપાલ લાવવા લઈ જવા માટે શેનો ઉપયોગ થાય? પોસ્ટ વાન. રણની મુસાફરી કરવા માટે આ આવી ગયું અહીંયા, ઈજ છે અહીંયા, ઊંટ. પર્વતવાળા રસ્તાની મુસાફરી કરવા માટે ઘોડો. આપણે પાઠ વાંચ્યો ને, એમાં છોકરા એકબીજા જતા હતા ને, તો એમાંથી ચાર જોડકા બનાવેલા છે. વિકલાંગ વ્યક્તિઓ માટે શું હોય? ટ્રાયસિકલ, ત્રણ પૈડા વાળી બરાબર. તો આ થઈ ગયા આપણા જોડકા. 6 આપ્યા હોય ગમે એટલો જવાબ આપ્યો, પણ આપણે આ જે પ્રશ્ન પૂછ્યો છે એની સામે સાચો જવાબ જ લખવાનો છે. ઈ ભૂલ કરવાની નથી. અહીંયા કેટલા આંકડા આપ્યા છે નથી જોવાનું. હવે તમારી પાઠ્યપુસ્તક ખોલો અને પેજ નંબર ખોલો 73મો પેજ ખોલો. જો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા તમને આપ્યું છે ને વાહન અને તેનો ઉપયોગ, જોઈ લો બધા. તો ચાલો બે પાના લખવાના છે મારી સાથે જોઈને, બોર્ડમાં જોતું જવાનું છે અને લખતું જવાનું છે. આ 73 અને 74મો પેજ લખાવું છું. જો જે ચિત્ર દોરેલું છે એનું નામ મેં બોર્ડમાં લખ્યું છે બરાબર, ચિત્ર દોરેલું નથી. પેલું ચિત્ર છે તેનું તો કે છે કે હાથલાળી. તો તેનો ઉપયોગ શું થાય? જો ફળો, શાકભાજી અને અન્ય સામાન વેચવા તથા લાવવા લઈ જવા માટે. હાથલાળી, શાક લેવા જાઓ છો મમ્મી સાથે વસ્તુ લેવા, તો એ શાક સેના ઉપર ગોઠવેલું હોય છે? લાડી ઉપર હોય ને, જે હાથેથી ચલાવે છે ને, તો એને આપણે કહેશું હાથલાળી. પછી બીજું છે પોસ્ટમાન. પોસ્ટમાન શું કરે? જે ટપાલ આપણે ટપાલ પેટીમાં નાખી હોય એ ટપાલ લઈ જાય, અમે લઈ આવે, ત્યાંથી ટપાલી લઈ જાય. પછી પોસ્ટ ઓફિસ જાય, ત્યાંથી આખી વાન ભરાય અને પોસ્ટમાન. તો એનો ઉપયોગ શું થાય? ટપાલ લાવવા લઈ જવા માટે. એક ગામમાંથી બીજા દેશ શહેરમાં લઈ આવે, શહેરમાંથી બીજા શહેરમાં લઈ જાય, એવી રીતે આપણી ટપાલ આપણા પરિવારને મળે છે, આપણા અંગત વ્યક્તિ આપણે જે ટપાલ લખી હોય તે મળે. પછી ત્રીજું છે ટ્રાયસિકલ, ત્રણ પૈડા વાળી સાયકલ. તો એનો ઉપયોગ શું છે? હવે તો તમને આવડવું જોઈએ, વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે લાવવા લઈ જવા માટે. વિકલાંગ જેને કે પગની ખોટખા પણ છે તે એ સાયકલ ઉપર બેસે અને એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય. ઘણાને હાથની તકલીફ, જો હાથેથી હલાવતા જોયા હશે ટ્રાયસિકલ. પછી ચોથું છે ટ્રેક્ટર. તો એનો ઉપયોગ શું થાય વિચારો જી? તો કે છે ખેતી કામના અને સવારીના ઉપયોગ માટે. જો આખું ટ્રેક્ટર ખેતરેથી ભરી માલ વેચવા માટે લઈ જવામાં આવે છે,
પછી સવારીમાં આપણ પાછો ઘણા બધા ટ્રેક્ટરમાં લોકોને બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. પછી પાછળનું છે બસ. બસનું ચિત્ર જોવો, એની સામે લખો એક શહેરના વિવિધ સ્થળે જવા માટે. આપણે અહીંયા તમે જુઓ બસની સુવિધા છે આપણા શહેરમાં, તો આપણે બસમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ ને, તો લખવાનું શહેરના વિવિધ સ્થળોએ જવા માટે. પછી છઠ્ઠું છે એમ્બ્યુલન્સ, તો એ તો બધાને ખબર છે દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવા માટે લઈ આવવા લઈ જવા માટે. પછી સાતમું ચિત્ર તમને કઈ આપ્યું નથી, 74 પેજની અંદર તમને ખાનું આપ્યું છે. એ ખાનાની અંદર તમારે આગ ગાડી દોરો તો પણ ભલે, સાયકલ લખો તો પણ ભલે, મેં આગ ગાડી શીખવાડ્યું છે. વધુ મુસાફર મુસાફરી કરી શકે અને લાંબા અંતરની મુસાફરી માટે આગગાડીનો ઉપયોગ થાય છે. ઘણી ટ્રેન જુઓ આપણે બહારગામ જાય તો 2 દિવસ 1 રાત માટે ચાલતી હોય, એમાં આપણે જઈએ એટલે લાંબી મુસાફરી કરવા માટે પણ અને વધુ મુસાફર તેમાં બેસી શકે છે. પછી આઠમું છે વિમાન, તો વિમાનમાં શું લખશો તમે, તમારે તમારી જાતે લખવાનું છે. બોલો શું લખશો? એક જો વિમાનમાં જુઓ ઓછા સમયમાં શરૂઆત કેવી રીતના કરવાની, ઓછા સમયમાં લાંબી મુસાફરી કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વિમાનનો ઉપયોગ થાય છે, આવું લખવાનું છે. એટલે આ તમે તમારી જાતે લખો, અહીંયા બે નામ તમે ગમે તે લખી શકો છો પણ એનો ઉપયોગ તમારે સાચો લખવાનો છે. અહીંયા પાઠ્યપુસ્તકનું 73 અને 74મું પેજ પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ જોઈશું. થેન્ક યુ.